રાજકોટમાં આજે સ્કૂલવાન સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ટેક્સી પાસિંગના મુદ્દે સ્કૂલવાન સંચાલકો અને આરટીઓ તંત્ર આમને સામને આવી ગયું છે. સ્કૂલવાન એસોસિએશન દ્વારા હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટમાં 3000થી વધુ સ્કૂલવાન સંચાલકો આજથી હડતાળ પર ઉતર્યા છે. તેમના દ્વારા પાસિંગ માટે વધુ સમય આપવા માટેની માગણી કરવામાં આવી છે, ત્યારે સ્કૂલવાન સંચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેર તારીખે રાજકોટમાં શાળાઓ, દરેક શાળાઓ ચાલુ થઈ ગઈ છે. જે ચાર દિવસથી આજે અમારા વાનચાલકો બાળકોને તેડવા મૂકવાનું કામ ત્યાં લિપ્ત રહ્યા છે, એનું એક કારણ છે કે રાજકોટ એ આરટીઓ અમને અને સરકારશ્રી તરફથી ટેક્સી પાસિંગ કરવાનું એક સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી, જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂ મળ્યો હતો અને અમને સમય માગવાની વાત કરેલી, તો અમને સમય આપવામાં આવેલો નથી. જેથી 13 તારીખે શાળા ખુલતાની સાથે જ એ આરટીઓ અધિકારીએ રાજકોટના વાનચાલકોને મેમા આપેલા છે, જે એક એક મેમાની અંદર 20-20 હજારની આસપાસના મેમા આપેલા છે, જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાનચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી. કારણ કે ટેક્સી ગાડીમાં મિનિમમ 30 હજાર રૂપિયાનો અત્યારે ખર્ચો છે અને 20 હજારના જ્યાં દંડના મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ માણસની ગાડી ટેક્સી થઈ શકે એવી પરિસ્થિતિ નથી. આ અનુસંધાને મેં રજૂઆત ઘણી કરેલી છે, પણ અમારી રજૂઆત આજ સુધી કોઈ ધ્યાનમાં નથી લીધી. ત્યાંથી કરીને આજે આખા ગુજરાતમાં તમામ સ્કૂલ વાન સંગઠને બંધનું એલાન આપેલું છે, જેને મેં ટેકો આપેલો છે. એ અનુસંધાને આજ મારા વાનચાલકો અહીંયા ઉપસ્થિત થયેલા છે અને રજા રાખેલી છે, જેમાં પરિસ્થિતિ એવી છે કે જો વાનચાલક પોતાના ઘરેથી બાળકો બેસાડીને શાળાએ જાય તો રસ્તામાં આરટીઓ અધિકારી મેમા આપે છે. આ મેમાને અનુસંધાનને બીકના માયરા અમારા વાનચાલકો જતા નથી. બીક એવી છે કે જેની પાસે પૈસા જ નથી, આજે એની પાસે પૈસા નથી તો આ ટેક્સી વાહન માટે મેં મુદત 3 માસની માગવા માગેલી છે, પણ હજી સુધી મને કોઈ જાતનો પ્રતિસાદ હજી સુધી સરકાર તરફથી, આરટીઓ અધિકારી તરફથી કોઈ પાસેથી મને મળેલો નથી. આ હડતાલ તો અનિશ્ચિત મુદતની અમારી હડતાલ હતી, પણ છેલ્લા 4 દિવસ થયા અમારી હડતાલ ચાલુ રહી છે, રાજકોટની અંદર ચાલી રહી છે, એ આપ સૌ મીડિયા જગત જાણે છે. પણ અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, જો કાલે હું હડતાલ આપું તો રાજકોટ સિટીના તમામ પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો પાસે બસો છે, જે બસમાં પોતાના વાલીની ઇમરજન્સી મીટિંગ બોલાવી અને બાળકોને બસમાં બેસવાની પ્રયત્ન ચાલી રહ્યા છે, અને 50% અમારા વાનચાલકોના બાળકો વાનની બદલે રિક્ષામાં જવા તૈયાર થઈ ગયા છે પેરેન્ટ્સ. જેથી કરીને હું હવે જો હડતાલ આગામી દિવસોમાં વધારીશ તો મારા વાનચાલકોની ગાડી કાયમી માટે આખું વરસ ખાલી રહેશે અને બેકાર થશે. એ અનુસંધાને મારા વાનચાલકોના હિતને ખાતર હું કાલે બધાને બાળકો ભરવાની છૂટ આપું છું અને સરકારને જે અમને કરવું હોય એ કરે, કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ. આજે વેકેશનના 2 મહિના જતા રહ્યા છતાં પણ કોઈ અમારી પાસે પૈસા નથી. 4 દિવસથી અમે લડત આપી છીએ, કોઈ પણ આગેવાન કે કોઈ પણ અધિકારી અમારો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી. આરટીઓની અંદર એક સાથે 3000 ટેક્સી થઈ શકે એવી શક્યતા જ નથી. જે મારી બાજુ મોબાઈલા ભાઈઓને બધાને ટેક્સી કરવી જ છે, પણ મા સર્વેરર બંધ છે, જે ઉપર ઓનલાઈન મારું નામ જાય તો જ મને ગાડીનું પાસિંગ મળે એવી પરિસ્થિતિ છે. આજે વાક આરટીઓનો છે તો આરટીઓ અધિકારી તો જ છતાં, ધારો કે અમે એક આતંકવાદી હોય એ રીતે અમારી ગાડીની પાછળ દોડી અને અમારા વાહન ચાલકોને મેમા આપે છે. એટલે હું જાણવા માગું છું આનું કારણ શું. અમે કોઈ આતંકવાદી નથી કે અમે ગેરપ્રવૃત્તિ કંઈ કરતા નથી,